Dear pupils, today we will see turn into indirect speech of imperative sentences. Agnash vakyo. Vidyarthi mitro, aap jano chho agnash vakyo eni khas khasiyat chhe jeni shuruat mukhya kriya badhu thai hoy chhe ane negative vakya ni shuruat don't ke do not thi thayeli hoy chhe. Koi pan imperative vakyo ma आज्ञा सलाह सूचन विनंती करवामां आवेली होय छे. अहींया अगर ए आज्ञा वाक्यनो आपणे इनडायरेक्ट स्पीचमां केवी रीते रिफर थशे ए जोवानुं छे. इनडायरेक्ट स्पीचमां आज्ञा वाक्य जे छे एना भाव मुजब रिपोर्टिंग वर्ब मूकवामां आवशे. अगाउना वाक्यमां आपणे टेल्स टोल्ड आस्ड ए प्रमाणे विधान वाक्य अने प्रश्नार्थ वाक्यमां रिपोर्टिंग वर्ब मूक्युं. અહીંયા આગળ જે રિપોર્ટિંગ વર્બ મૂકવામાં આવશે મિત્રો એ વાક્યના ભાવ પ્રમાણે જો સલાહ રિક્વેસ્ટનો ભાવ હોય વિનંતી હોય તો રિક્વેસ્ટેડ મૂકીશું. સલાહનો ભાવ હોય તો એડવાઇઝ્ડ કરીશું. હુકમનો ભાવ હોય તો ઓર્ડર્ડ કે કમાન્ડેડ મૂકવામાં આવશે. વાક્યના ભાવ પ્રમાણે જો ચેતવણી આપેલી હોય તો વોર્ન્ડ મૂકીશું આપણે. અને જો આજીજી પૂર્વકની વિનંતી હોય તો પછી અર્જ્ડ જેવા રિપોર્ટિંગ વર્બ આપણે મૂકીશું. અને જો ભાવની સ્પષ્ટતા ન હોય તો આજ બુકે ટોલ્ડ પણ મૂકી શકાય છે. આજ્ઞા વાક્યની પણ ચોક્કસ ખાસિયત છે જે અહીંયા આગળ આપણે જોઈશું. આઈ સે ટુ હિમ પ્લીઝ ગિવ મી યોર બુક. અહીંયા આગળ પ્લીઝ શબ્દનો ઉપયોગ કર્યો છે. ધીસ ઇઝ ધ ઇમ્પેરેટિવ સેન્ટેન્સ. પ્લીઝ ગિવ મી યોર બુક. એક્ચ્યુઅલી ગિવ મી યોર બુક આ ઇમ્પેરેટિવ છે. પ્લીઝ એમાં વિનંતી કરેલ છે. માટે અહીંયા આગળ સે ટુ ના સ્થાને આપણે મૂકીશું આઈ રિક્વેસ્ટેડ. આઈ રિક્વેસ્ટેડ હિમ ટુ ગીવ. હવે અહીંયા આગળ પ્લીઝ આવેલો હોય કે પછી કાઇન્ડલી આવેલો હોય મહેરબાની કરીને એ શબ્દ નહીં મૂકાશે. કારણ કે એનો ભાવ જે છે એ રિક્વેસ્ટેડ શબ્દમાં આવી ગયો છે. આઈ રિક્વેસ્ટેડ હિમ ટુ ગીવ. અમે હું બોલનાર છું મારે મી વપરાયો છે. ટુ ગીવ મી અને યોર બુક એટલે હિમ. અહીંયા આગળ છોકરો જે છે મેલ જેન્ડરમાં છે અને અહીંયા સંબંધી બની રૂપ છે એટલે અહીંયા જ આવશે. ટુ ગીવ મી હિઝ બુક આ રીતનું વાક્ય થશે. આઈ રિક્વેસ્ટેડ હિમ ટુ ગીવ મી હિઝ સંબંધી વ્યક્તિ હિઝ બુક. નેક્સ્ટ સેન્ટેન્સ ધ ટ્રાફિક ઇન્સ્પેક્ટર સેડ ટુ મી શો મી યોર લાયસન્સ. ટ્રાફિક ઇન્સ્પેક્ટરે મને એવું છે શું કહ્યું છે શો મી યોર લાયસન્સ. આ વાક્યનો સેન્સ આપણે જોઈએ તમારો લાયસન્સ મને દેખાડો. અને ટ્રાફિક ઇન્સ્પેક્ટર કોઈ પણ વ્યક્તિને ઓર્ડર કરી શકે. અહીંયા ઓર્ડરનો ભાવ છે. આ વાક્યમાં જે છે ભાવ જ ઓર્ડરનો છે. શો મી યોર લાયસન્સ. તો અહીંયા આગળ સેઇ ટુને બદલે આપણે રિપોર્ટિંગ ફોર્મ મૂકીશું ઓર્ડર. તો આ વાક્યનું આ પ્રમાણે થશે ધ ટ્રાફિક ઇન્સ્પેક્ટર ઓર્ડર. ધ ટ્રાફિક ઇન્સ્પેક્ટર ઓર્ડર ટુ મી સમનામી છે. અને કોઈ પણ ઇમ્પેરેટિવ વાક્યમાં અહીંયા પણ જો આપણે એને ઇન્ડિરેક્ટમાં ફેરવવું હોય તો મુખ્ય ક્રિયાપદ જોઈએ છે એને ટુ વડે જોડવામાં આવે છે. ઇટ ઇઝ વેરી સિમ્પલ. ખૂબ જ સરળ છે. ટુ અને સીધું ક્રિયાપદ આપણે જે શો છે એની આગળ અહીંયા શો કરેલું શો મી મી એટલે અહીંયા આગળ ટ્રાફિક ઇન્સ્પેક્ટર છે મેઇન જનરલ છે. અને અહીંયા કર્મ વિભક્તિમાં છે એટલે ટુ શો હિમ. અને યોર લાયસન્સ એટલે કોનું લાયસન્સ મારું લાયસન્સ જે છે મારા માટે યોર છે. ટુ શો હિમ માય લાયસન્સ આ પ્રકારનું વાક્ય થશે. ટ્રાફિક ઇન્સ્પેક્ટર ઓર્ડર્ડ ઓર્ડર્ડ મી ટુ શો આ વગેરે ટુ શો હિમ માય લાયસન્સ. અહીંયા પણ આપણે ટુ ગીવ મી હિઝ બુક ટુ ગીવ વડે જોડવામાં આવે છે. ટુ ઇન્ફિનિટી વડે ક્રિયાપદના મુખ્ય રૂપને જોડીશું આજ્ઞા વાક્યની અંદર. એ જ રીતે પણ ખાસ જોવાનું છે ધ ડોક્ટર સે ટુ ધ પેશન્ટ ટેક ધીસ મેડિસિન રેગ્યુલરલી. અહીંયા આગળ ડોક્ટર સે ટુ ધ પેશન્ટ ટેક ધીસ મેડિસિન રેગ્યુલરલી આ દવા નિયમિતપણે લો. અહીંયા ડોક્ટર જે છે સલાહ આપવાનો ભાવ લાગે છે આપણને. એટલે આ વાક્યમાં ધ ડોક્ટર સેમ ટુ ના સ્થાને રિપોર્ટિંગ આપણે મૂકીશું એડવાઇઝ ધ પેશન્ટ. એડવાઇઝ ધ પેશન્ટ ટુ ટુ ક્રિયાપદને જોડશું ટુ ટેક યસ ટુ ટેક ધીસ ની જગ્યાએ આપણે મૂકીશું ધીસ ને સ્થાને ધેટ કરીશું. ધીસ ટુ ધેટ થાય છે. આ ચેન્જીસ રહેશે. પ્રોનાઉન ના ચેન્જીસ પણ રહેશે. ક્રિયાપદને ટુ વડે જોડીશું. આ આગળ વાક્યમાં ખાસ ધ્યાન રાખવાનું છે ટુ ટેક ધેટ મેડિસિન.
regularly. And it's very good point of view. Fourth sentence. The teacher said, keep a note of my teachings. Boys. Yeah, boys ne je teacher kayu che. So, the teacher said, keep a note of my teachings. Boys. Chokra hu je bhanavu chu, sikhu chu, eni not rakhvani che. અહીંયા આગળ ટીચરે બોયઝને એક પ્રકારનું સૂચન કરેલું છે એટલે ઇન્સ્ટ્રક્શનના ભાગ છે અહીંયા આગળ તો અહીંયા સેમ ટુ સમજવાનો છે બોયઝ કે સંબંધના છે માટે ધ ટીચર ઇન્સ્ટ્રક્ટેડ ધ ટીચર ઇન્સ્ટ્રક્ટેડ લિસનર જે છે બોયઝ છે માટે અહીંયા બોયઝ મૂકીશું હવે તમને ખ્યાલ છે ક્રિયાપદને ટુ વડે જોઈશું આપણે ટુ કીપ ઇન્સ્ટ્રક્ટેડ બોયઝ મિત્રો ખાસ ધ્યાન આપવાની વસ્તુ છે ક્રિયાપદને ટુ વડે જોડવાનું છે બાકીના સર્વનામના ફેરફારો અને નજીકના દર્શક શબ્દોના ફેરફારો આપણે કરવાના રહ્યા જે આપણે અગાઉ કરી ગયા છીએ Mother said to her son, "Don't go near the lab." હવે અહીંયા અંદર ઇમ્પેરેટિવ સેન્ટેન્સ છે પરંતુ ઇમ્પેરેટિવ નેગેટિવ છે નકાર વાક્ય છે ડોન્ટ ગો નિયર ધ લેબ કુવા પાસે જશો નહીં એમ કહે છે એટલે મધર સેઇંગ ટુ હર સન મમ્મી એમના દીકરાને ચેતવણી આપે છે અહીંયા ભાવ જે છે કે ચેતવણીનો ભાવ છે માટે થશે મધર વોર્ન્ડ હર સન અને નેગેટિવ ઇમ્પેરેટિવ હોય ત્યારે આપણે એક વસ્તુ ધ્યાન રાખવાનું છે અજ્ઞાત વાક્ય હતા હોય ત્યારે ટુ વડે ક્રિયાપદને જોઈએ જ્યારે અજ્ઞાત વાક્ય નકારમાં હોય ત્યારે નોટ ટુ વડે જોવામાં આવે છે નોટ ટુ ગો નિયર ધ લેબ વેર ગો નોટ ટુ ગો નિયર ધ લેબ અથવા આ વાક્યને એમ પણ લખી શકાય કે મધર ફોરબેડ ફોરબેડ સમજાવે છે ફોરબેડ અને આ ફોરબેડ નો ઉપયોગ કરીને આપણે ત્યારે આ પ્રમાણે છે મધર ફોરબેડ હર સન ટુ ગો નિયર ધ લેબ કારણ કે ફોરબિડ ફોરબેડ અને ફોરબિડન આ ફોરબેડ ઇટસેલ્ફ હેઝ અ નેગેટિવ મીનિંગ મનાઈ હુકમ ફરમાવ્યો છે મનાઈ કરી છે મમ્મીએ એમના દીકરાને બુઆ પાસે જવાની મનાઈ કરી છે આ વાક્યને સીધું આપણે લખી લેવું હોય ફોરબેડ નો ઉપયોગ કરીને મધર ફોરબેડ હર સન ટુ ગો નિયર ધ લેબ ત્યારે નોટ ટુ આવશે નહીં કારણ કે ફોરબેડમાં અનલેસ અને અન્ટિલ જેમ નેગેટિવ સેન્સ છુપાયેલો છે નિયર ધ સિક્સ્થ સેન્ટેન્સ ફાધર સેડ ટુ અસ ડોન્ટ ઈટ સ્ટેલ ફૂડ વાસી ખોરાક ખાશો નહીં ફાધરે આવી સલાહ આપી છે માટે અહીંયા થશે ફાધર એડવાઇઝ અસ નોટ ટુ ઈટ સ્ટેલ ફૂડ આ પ્રમાણનું વાક્ય થશે Don't say and not to say the same. Seventh sentence. Bunty said to Montu, "Don't drive so fast, please. Please, Bedbani karine. Vadu jharap si hamdar so nahi. Request karine chhe. Negative sentence chhe. Not to thase. Aar baba dhyan rakhwani chhe. To yahan se Bunty requested. Please aayi chhe. Mate requested aavse. Bunty requested Montu. Ane મને આ બાબતમાં નહીં પહેંચી જાઓ હી સેડ ટુ હિમ એમણે તેમને કહ્યું એટલે બીજો જે છોકરો છે એમને કહેલો છે હવે અહીંયા આગળ કોઈ ભાવની સ્પષ્ટતા ન હોય વિનંતી પણ ના હોય એડવાઇસ પણ ના હોય સજેશન પણ ના હોય ઇન્સ્ટ્રક્ટ પણ ના હોય વોર્નિંગ પણ નહીં હોય કમાન્ડ ઓર્ડર પણ નહીં હોય તો આવા વાક્યો હોય ત્યારે આપણે આસ્ક કે ટોલ્ડ રિપોર્ટિંગ વર્બ મૂકી શકીએ છીએ અહીંયા આગળ હી આસ્ક્ડ સીધી વાત થઈ ગઈ પ્રશ્ન વાક્ય નથી પણ આસ્ક કે ટોલ્ડ ભાવની સ્પષ્ટતા ન હોય તો મૂકી શકાય છે હી આસ્ક્ડ હિમ નકાર વાક્ય છે માટે ફરી નોટ ટુ ધેટ હિમ મી જે છે એ હિમ માને છે મી જે છે એ હિમ માને છે માટે અહીંયા મીનું થશે સંબંધનું આ કર્મને બોલતી હિમ નોટ ટુ ધેટ હિમ ઇન ધેટ ધીસ નું થશે ધેટ અને મેટર ડિયર પીપલ્સ
इम्पेरेटिव वाक्यो हकार माने नकार मा केवी रीते इनडायरेक्ट स्पीच मा कन्वर्जन रूपांतर करी शके ए आपणे जोयुं छे। बीजा के बाद वाक्य आपणे एक्सरसाइज ना रूप मा आपीशुं। आ जे छे पांच प्रकारना वाक्यो माथी आ त्रीजो प्रकार आपणे जोयो छे। बीजा वीडियोस नी अंदर अन्य प्रकार बाकी छे ए जोईशुं। त्यार पछी आपणे डायलॉग पण आपीशुं। आ जे वाक्यो छे इम्पेरेटिव सेंटेंस एनी केटली एक्सरसाइज तमारे घरे करवानी छे तो आपणुं आ अंगेनुं नॉलेज खूब सारू थतुं जशे। थैंक यू वेरी मच।